રાજકોટ જિલ્લાના માલિયાસણના પીપળિયામાંથી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરાઈ છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ ક્લાસીસના નામે 1-10 શાળા ચાલતી હતી. નકલી શાળા હોવાનું ધ્યાનમાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને મામલો કુવાડવા પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ કહ્યું કે રોડથી અંદર શાળા હોવાથી ધ્યાને આવી ન હતી. આ શાળાના તમામ વિદ્યાર્થીને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. હવે અમારા ધ્યાનમાં આવતા ફરિયાદ દાખલ કરાવીશું. શાળામાં 7 જેટલા ગેરકાયદેસર LC કબજે કરાયા હતા. મારું નામ સલીમ ઇસ્માઇલ વાલેરા. છેલ્લા 6 થી 8 મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી. શા માટે કે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા. એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ જાઓ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી નાખ્યો. તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા હતા. અમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ હું નહીં દઉં. એ કાતિયાની બેન છે MP ના, એ ચલાવતા હતા. આજે કાર્યવાહીમાં DDO સાહેબ નહીં આવ્યા હતા અને એ આવીને સીલ મારી ગયા આમાં અને સર્ટિફિકેટ અમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશને આવીને લઈ જાય. અત્યારે હાલની તકે છેલ્લે 31 જણાની બાબત હતી. 31 છોકરાની, કારણ કે એમના વાલીએ બધા એવા આ બધું જોયું એટલે વાલી એવા કે આપણા છોકરાનું આવું થશે અને અમને એનું ટેન્શન વધારે હતું એટલે પૈસાનો મેળ નહોતો તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે કે ભાઈ પૈસા લઈને તમે સર્ટિફિકેટ આપી. કાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામ પત્રકો છે, LC આપતી નથી. એ પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા BRC તપાસ માટે ગયેલા. તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે. ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે. આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે. હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ. આ લોકોના જે 2 વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામ પત્રકો આપેલા છે. બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામ પત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે. હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે, એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે, ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે, આપની પાસે શું માહિતી છે. 1-2 વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે. આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓને LC લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે. ફરિયાદ હું જ કરીશ. આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી. હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે. અત્યારે જે આપણે માલિયાસણ પાસે જે પીપળિયા ગામ છે ત્યાંનો જે સ્કૂલનો જે બનાવ છે કે એ સ્કૂલ જ્યારે ટ્યુશનના નામથી પોતે સ્કૂલ ચલાવે છે પણ ખરેખર 19 સાલથી સ્કૂલ ચલાવે છે, બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા સર્ટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા 2022માં જ્યારે ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા હતા, એમની પાસે સર્ટી માંગ્યા અને સર્ટી જ્યારે માંગ્યા ત્યારે એમણે સર્ટી કોઈને આપ્યા નહોતા અને પૈસાને એવું બધું માંગણી આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા. તો એક કાલે વાલી મારી પાસે કાલ આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળિયા ગામના છે એણે મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી કે આ સ્કૂલમાં અમારી કે એક મારું બાળક ધોરણ 6માં ભણે છે અને 1 8માં ભણે છે, અમારે સર્ટી જોઈએ છે. એટલે કીધું કાંઈ વાંધો ને, એટલે અમે એના સર્ટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળિયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ ચાલે છે તો તમે જો, એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે કે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલને પરમિશન આપેલી નથી. આપણે ઊંડી તપાસ કરી, ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલમાં
કે આ કોઈ સ્કૂલને પરમિશન નથી, એની પાસે કોઈ કાગળિયા નથી કે કોઈ વસ્તુ આ લોકો પાસે નહોતું. આજે એ સ્કૂલો સીલ પણ કરવામાં આવી છે. તો અમે ગઢવી સાહેબનો પણ આભાર માની કે તાત્કાલિકના કલાકોના સમયમાં જે અમને જે સ્કૂલનું કર્યું અને પૈકડી સીલ્ડ માર્યા, અને અત્યારે આપણે કુવાડા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ એફઆઈઆર કરી છે. 35 જેટલા વિદ્યાર્થીઓ છે, 50 હતા પણ 35 જેટલાના સલ્ટી ને એવું બધું નીકળ્યું છે. કે મારા છોકરાના સલ્ટી 2 વર્ષ ત્યાં મેડમને હલવાડ્યા હે, પૈસા દેતા હતા એ છતાંય મેડમ એમ કીધું કે તમારે જે કરવું એ કરી લેજો, સલ્ટી તમારું મળશે નહીં. બરાબર, મારા છોકરાનું ભવિષ્ય 2 વર્ષ ત્યાં બગડ્યું. ગઢવી સાહેબને રજૂઆત કરી તો ગઢવી સાહેબ એમ કીધું કાંઈ વાંધો નહીં કે અમે કાલ આવી જશું કે સ્કૂલે. બરોબર, ગયા કાંઈ દેશે ₹400 ને એક ની કઈ 550 કે 600 રૂપિયા. કોરોના વાકમાં પછી એ લોકો એને એમ કીધું કે આ ફી તમારે આટલી ચડી ગઈ છે. બરોબર, તમે ભરો, ભરવાય ત્યાર હતા તો સલ્ટી ની ના ભાઈ.